नमस्कार दर्शक मित्रों, सुप्रभात, जय श्री कृष्ण। इंडिया न्यूज गुजराती अष्टगुरु संबुद्ध शास्त्री आपनो हार्दिक स्वागत करू छु। श्री आर्य विनायकाय नमः। आज नो पंचांग ने राशि भविष्य 12 अप्रैल 2023 बुधवार, सूर्योदय 6:23, सूर्यास्त 18:57, विक्रम संवत 2080, मास चैत्र। चैत्र मास कृष्ण पक्ष तिथि 7:44 सुधी, नक्षत्र मूल 11:59 सुधी, योग परिध 15:20 सुधी, करण विष्टि भद्र 16:43 सुधी। ने मित्रों, आज जन्मेला बालक नु नामकरण धन राशि नी उपर भ ध फ ढ अक्षरे नामकरण करवू शास्त्र सम्मत छे। आज नो वैदिक शुभ मुहूर्त अभिजीत मुहूर्त आजे नथी, विजय मुहूर्त 14:45 थी 15:36, गुलिक काल 11:05 थी 12:40, गौदोलिक मुहूर्त 18:55 थी 19:18। मित्रों, आ शुभ समय में कोई पण शुभ कार्य करी शको छो। आजना अशुभ मुहूर्त राहु काल 12:40 थी 14:15, यमगंड योग 7:57 થી 9:31 સુધી, આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવા નહીં। મિત્રો, આજની મુસાફરી દિશા છે પૂરબ અને પશ્ચિમ। ગોળનું સેવન કરીને યાત્રા કરવાથી લાભ થશે। આજના દિવસનું મહત્વ, ભદ્રા સમાપ્ત 16:45 છે, દેશ અને દુનિયાની આગાહી। મિત્રો, સૂર્ય ગુરુ તથા બુદ્ધ અને રાહુની યુતિના કારણે તારીખ 7 થી લઈને 14 એપ્રિલ સુધી તોફાની વરસાદ, વાવાઝોડું, વન ઉપદ્રવ, દક્ષિણમાં ઉત્પાતીઓ, કુદરત સર્જિત પ્રકોપ, તોફાનથી માનવીય નુકસાન થઈ શકે છે। આજની બજારમાં તેજી મંદી, સોનું ચાંદી રૂ સૂતર કપડામાં મંદી તથા ઘઉં બધા જ તેલી પદાર્થમાં અને ગોળમાં તેજીનો માહોલ રહેશે। દર્શક મિત્રો, હવે જોઈએ રાશિના રહસ્ય કાર્યક્રમમાં 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે। મિત્રો, ત્યારબાદ ટિપ્સ ઓફ ધ ડે માં છેલ્લે સુધી મારી સાથે બની રહેજો। રાશિ આવે છે મેષ। દર્શક મિત્રો, આજે પણ તમારા સંપર્કમાં કોઈક એવી વ્યક્તિ આવશે, તે કોઈને કોઈક તમને ખુશીના સમાચાર આપશે, તમે તમારી યુક્તિથી એને પૂર્ણ કરશો। નાણાકીય રીતે દિવસના બપોર સુધીના સમયમાં તમારી મૂંઝવણમાં વધારો થશે, ત્યારબાદ નાણાંની આવકના કારણે પરિસ્થિતિમાં સુધારો થશે। દર્શક મિત્રો, વેપારી વર્ગને કોન્ટ્રાક્ટ મેળવવા માટે આજે ખર્ચ કરવો પડશે। બપોર પછી પૈસા સંબંધી સમસ્યાઓ થોડાક અંશે શાંત રહેશે। ઘરના વડીલો અથવા મહિલાઓ આજે કોઈ પણ કારણ વગર ગુસ્સે થઈ શકે છે, જેના કારણે થોડાક સમય માટે વાતાવરણ ઉગ્ર રહેશે। મૌન ધારણ કરી ધીરજથી કામ કરશો તો ફાયદામાં રહેશો। રાત્રે અચાનક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે, સાવધાની રાખજો। હવે રાશિ આવે છે વૃષભ। આજના દિવસે તમારી જરૂરિયાતો વધુ હશે, પરંતુ ભાગ્ય એના કરતા પણ ઓછો સાથ આપશે। દિવસના મધ્યાહન ભાગ સુધી તમારી મહેનતનું યોગ્ય પરિણામ તમને નહીં મળે તો તમારું આત્મા, તમારું મન નિરાશ થશે। પરંતુ મિત્રો, ધૈર્યતા રાખજો, શાંતિ રાખજો, આજની મહેનત આવતીકાલે ચોક્કસ તમને ફળદાયી રહેશે।
ઓછા સમયમાં વધુ નફો કમાવાના પ્રયાસમાં લાલચમાં આવીને નફો કમાવાની પ્રેરણા તમને કંઈક જગ્યાએથી મળશે, પણ એમાં સાવધાન રહેજો. મહિલાઓ આજે કોઈ ઉત્તમ કામ કરવા બદલ પ્રશંસાને પાત્ર બનશે. આર્થિક કારણોસર અંગત વ્યક્તિની સાથે આજે વિવાદ થઈ શકે છે. બપોર પછી શારીરિક નબળાઈનો અનુભવ થશે. સામાજિક પ્રસંગોમાં લાભ લેવાથી, ભાગ લેવાથી ઘરેલું કામ પરેશાનીમાં આવશે. વૃદ્ધ લોકો શારીરિક સમસ્યાઓથી પરેશાન રહેશે, તેમ છતાં હિંમત હારશો નહીં. મિત્રો, રાશિ આવે છે મિથુન. આજે દિવસ તમારી અપેક્ષાઓ વિરુદ્ધ થોડોક અઘરો કઠિન રહેશે. આજે તમે સખત મહેનત કરવાના પક્ષમાં હશો નહીં, પરંતુ કેટલાક કામના કારણે તમારે સખત મહેનત કરવી પણ પડશે, કરી પણ લેશો. આજે તમારામાં બેદરકારી થોડી વધારે રહેશે. મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબનું પરિણામ નુકસાન, નુકસાન અને નુકસાન બની શકે છે. મિત્રો, આર્થિક કાર્યમાં થોડી અડચણ અવશ્ય આવશે, પરંતુ ધીરજ રાખજો, કામ કરતા રહેજો. સાંજ પછી પરિણામ અપેક્ષા કરતા વધારે અનુકૂળ, સાનુકૂળ, સારું મળશે. ઉદ્યોગપતિઓ નાના રોકાણથી મોટો નફો મેળવી શકશે, પરંતુ વિલંબથી ડરશો નહીં. આજે ઘરેલુ ખર્ચાઓ પણ વધારે હશે, છતાં સુમેળ જળવાઈ રહેશે. કેટલીક અનૈતિક માંગણીઓ પૂરી કરવા પર મહિલાઓ થોડાક સમય માટે ઘરનું વાતાવરણ અશાંત બનાવશે, ખોટો કલેશ કરશે, વાદ વિવાદને આટલા નાનામાંથી આટલો મોટો વધારશે, જેને લઈને ઘરમાં અશાંતિનું વાતાવરણ થશે. અને આ વાતાવરણની અસર સંતાનોની ઉપર પડશે, જેને લઈને આવતીકાલે એ પણ ઉપદ્રવ કરશે. માટે જોઈ વિચારીને ધૈર્યતાથી, સમજાવટથી કાર્ય કરશો તો લાભ મારેશો. રાશિ આવે છે કર્ક. દર્શક મિત્રો, આજનો દિવસ અસંગત રહેશે. પરિવાર કે કોઈ પ્રિય વ્યક્તિ માટે મનમાં ઈર્ષાની ભાવના ઉત્પન્ન થશે. તમારો ગરમ સ્વભાવ આગમાં બળતણનું કામ કરશે. જો કોઈ રમૂજી વાતોને ગંભીરતાથી લેશે તો એનાથી વિવાદ થઈ શકે છે. તમારી નાનકડી ભૂલથી પરિવારની પ્રતિષ્ઠા, પરિવારની ઇજ્જત પર અસર પડી શકે છે. પરિવારના કોઈકના અસંતુષ્ટ સ્વભાવના કારણે આજે ઘરેલું વાતાવરણ લગભગ અશાંત રહેશે. કાર્યક્ષેત્રમાં શરૂઆતમાં મંદી, પછી નફો ચોક્કસ થશે. કોઈ પણ મહત્વનો નિર્ણય લેતા પહેલા તમારે એકવાર નફા નુકસાનની સમીક્ષા અવશ્ય કરવી જોઈએ. સ્ત્રીઓએ પોતાના વર્તન ઉપર સંયમ રાખવો જોઈએ. પૈસાની હાનિ થવાની સંભાવના છે. દેખાડો કરવા પાછળ આજે ખર્ચ થશે. રાશિ આવે છે સિંહ. મિત્રો, આજનો દિવસ મિશ્રિત રહેશે. દિવસ આર્થિક રીતે લાભદાયી હોવા છતાં કેટલીક છુપી ચિંતાના કારણે તમારું મન પરેશાન રહેશે. દિવસની શરૂઆતમાં કોઈક તમને કોઈ વ્યક્તિ તરફથી સારા સુખદ સમાચાર મળી શકે છે. આજે કાર્યક્ષેત્રમાં લાંબા ગાળાના ફાયદાકારક સોદા થઈ શકે છે.
व्यापारी वर्गनी मानसिकता जोखमी कार्यों थी झड़प थी पैसा कमावानी रहेशे। दर्शक मित्रों आमा सफल पण थशो, भाई बहनों सहयोग आज प्रमाण में ओछो रहेशे, संतानोनी प्रगति थी संतोष रहेशे, सरकारी कामों में धन खर्च थशे पण लाभ थशे नहीं। महिलाओं सिवाय घरना अन्य सभ्यों तमारी साथे ईर्षा भर्यु वर्तन करशे, मित्र वर्तुळ में खर्च करवामां आनंद थशे, रात्रे कोईकनी साथे वाद विवाद थशे, माटे सावचेत रहेजो। राशि आवे छे कन्या, आजनो दिवस पाछला दिवस करता सारो रहेशे, आजे मेहनत पण वधु रहेशे, तो तमे धीरज राखी प्लानिंग थी काम करशो तो नजीकना भविष्यमां कामकाज क्षेत्रे सारो प्रतिसाद मेळवी शकशो। व्यवसायमां अन्य लोकोनी सरखामणीए तमे ओछा मेहनते नफो मेळवशो। महिलाओ नवी मांगणीओ करीने घरनुं बजेट बगाड़शे, आजे पारिवारिक संबंधोने जोड़ायेला राखवानो प्रयास करजो। आजे तमारी विवेकपूर्ण कार्यशैलीना कारणे परस्पर विवाद वधशे नहीं। पैतृक संपत्ति संबंधित मामलाओमां उतावळ करता पहला तमारे ए वातनुं ध्यान राखजो कि एना परिणामों गंभीर आवी शके छे। आजे सरकारी कामकाजथी परहेज राखजो तो लाभमां रहेशो। नानी नानी समस्याओ लांबू पतंगड़ करी शके छे। आ सिवाय तमारुं स्वास्थ्य सारू रहेशे। महिलाओ तेमज विद्यार्थीओ मित्रों माटे आजे आनंददायक समय रहेशे। राशि आवे छे तुला। मित्रों आजे तमारुं ध्यान तमारा ध्येय थी हटशे, एना कारणे तमे महत्वपूर्ण काम अन्य लोकोना हाथमां छोड़ी देशो, जेना कारणे खास अगत्यनुं कार्य लंबाई जवानी शक्यता छे। तमे मानसिक रीते अस्वस्थ रहेशो। कार्यक्षेत्रमां ध्यान आपशो तो फायदामां रहेशो। तमारुं ध्यान काम पर ओछो अने आनंद उपर वधारे छे। मित्रों धन हशे ने काम धंधा सारा चालशे तो ऑटोमेटिकली आनंद तो मळवानो ज छे, ने आनंदना समये आनंद करवानो, काम धंधाना समये नहीं, परंतु दिवसना मध्यान पछी कार्यक्षेत्रमां अनुकूल परिस्थितिओना कारणे पैसा संबंधित कोई समस्या आवशे नहीं। मित्रों नौकरीवाळा लोको अन्य करता वधु हळवाश अनुभवशे। कोई नजीकनी व्यक्तिनी मुश्केलीओमां तमारे सुरक्षा के समाधान करावू पड़ी शके छे, जे न इच्छवा छता समय अने नाणानो व्यय थशे। महिलाओ अंगत कामनी साथे साथे घरनी वस्तुओनी खरीदीमां वधु खर्च करशे। परिवारना कोई सदस्यना એના કારણે ટોણા સાંભળવા પડી શકે છે અને એમાં તમે પરેશાન રહેશો। મિત્રો પૂર્વ આયોજિત માંગલિક કાર્યક્રમની રૂપરેખા એટલે કે પ્લાનિંગ આજે તમે બનાવશો। હવે રાશિ આવે છે વૃશ્ચિક। જી હા મિત્રો આજે સંજોગો પ્રતિકૂળ બનવાના છે, આર્થિક અસમાનતાનો સામનો કરવો પડશે। આજે કોઈના સહયોગથી આશા રાખશો નહીં, તમે તમારા બળ ઉપર થોડો નફો મેળવી શકશો। કાર્યક્ષેત્ર અથવા ઘરમાં નુકસાન થવાની સંભાવના છે, દરેક કામ સંભાળીને કરજો। વ્યવસાયની ગતિ દિવસે દિવસે ક્ષણે ક્ષણે બદલાતી રહેશે, જેના કારણે આરામથી બેસવાનો સમય મળવાનો નથી। જ્યાં મિત્રો કોઈ જૂની ઘટના યાદ કરીને તમારી આત્માને તમે
તમને દુઃખ થશે. સ્ત્રીઓને ઓછા કામકાજ હોવાના કારણે એ પોતાના ભાગ્યને દોષ આપશે, જેના કારણે આજે મનમાં વધારે ઉથલપાથલ, વધારે પોઝિટિવ નેગેટિવ વિચારો આવશે. આજે મહિલાઓને મોટી જવાબદારીનું કાર્ય સોંપવું યોગ્ય ગણાશે નહીં, કારણ એ પોતે જ મનથી વિચલિત છે તો તમારું કાર્ય શું કરશે. માટે સાવચેત રહેજો, ધૈર્ય રાખજો. રાશિ આવે છે ધનુ. ધનરાશિના જાતકી મિત્રો, આજનો દિવસ તમારા માટે સન્માનજનક રહેશે. શારીરિક રીતે ઉણપ રહેશે, પરંતુ નવા લોકો સાથેની ઓળખાણ ચોક્કસપણે ભવિષ્ય માટે લાભના માર્ગ ખોલશે. બપોર પછી સુસ્તી રહેશે, પણ વ્યસ્તતાના કારણે તે અનુભવાશે નહીં. મિત્રો, એકથી વધુ ક્ષેત્રમાં ભાગ્ય અજમાવશો, તમે સંબંધ પ્રત્યે ઈમાનદારી બતાવશો, પરંતુ બહારના લોકોના કારણે પરિવારના સભ્યોની અવગણનાથી પરસ્પર મતભેદો વધશે. સાંજે થોડી ગરમી પડ્યા બાદ વાતાવરણ સામાન્ય થઈ જશે. હવે રાશિ આવે છે મકર. આજનો દિવસ તમારા માટે શુભ રહેશે. દિવસની શરૂઆતમાં દૈનિક અથવા ઘરેલુ કામમાં વ્યસ્ત રહેશો, ત્યારબાદ તમારે વ્યવસાયિક કારણોસર સખત મહેનત કરવી પડી શકે છે. મહેનતનું ફળ મોડું પણ ચોક્કસ મળશે. નોકરિયાત લોકો ઉતાવળમાં કામ પૂરા કરશે, જેના કારણે નાની મોટી ભૂલો થઈ શકે છે, પરંતુ નુકસાન થશે નહીં. એક સાથે અનેક વિનંતીઓ મળવાના કારણે, રિક્વેસ્ટ મળવાના કારણે આજે પરિવારમાં એવું કોઈક કાર્ય કરવાથી તમે મુશ્કેલીમાં આવી શકો છો. મિત્રો, કોઈ સભ્ય દ્વારા એ મુશ્કેલી ઉકેલાઈ પણ જશે. આજે અન્ય લોકોના કારણે તમારા મનની ઈચ્છાઓ અધૂરી રહી શકે છે. ફાલતુ ખર્ચ થતો હોય તેને ટાળવાની કોશિશ કરજો, તો તમને લાભ થશે. રાશિ આવે છે કુંભ. મિત્રો, આજે તમારા સ્વભાવમાં આનંદ ઉમંગ રહેશે. જાહેર ક્ષેત્રની અંદર ધાર્મિક કાર્યક્રમનો લાભ લઈ શકશો. આધ્યાત્મિક ક્ષેત્રે સ્વાર્થ ખાતર પૂજા પાઠ કરશો, પણ કાર્ય પૂરું થશે નહીં. અને કાર્ય પૂરું નહીં થતા માનસિક તણાવ અનુભવ થશે. મિત્રો, ઘરના કોઈ ખોટા વ્યવહારના કારણે ઘરમાં પણ અશાંતિ રહેશે. તમારે કામકાજના વ્યવસાયમાં અન્ય લોકો પર નિર્ભર રહેવું પડશે, જેના પરિણામે તમે અપેક્ષિત લાભથી વંચિત રહેશો. સાચો લાભ કોઈ બીજો લઈ જશે. જી હા મિત્રો, મહિલાઓ ઘરના કામકાજમાં ઓછું ધ્યાન આપશે. બપોર પછી તમારું ધ્યાન પરિવારમાં સુખ અને શાંતિ જાળવવા પર રહેશે. ઘરમાં સુખ શાંતિના સાધનો પર ખર્ચ થશે, ફરવા જવાની તમને તક મળશે. મિત્રો, પરિવારની સાથે ભવિષ્યનો વિચાર થશે. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહેશે. રાશિ આવે છે મીન. દિવસની શરૂઆતથી બપોર સુધી શારીરિક શિથિલતાના કારણે, અશક્તિના કારણે તમને કામ કરવાનો ઉત્સાહ જે હોવો જોઈએ એ નહીં રહે. કાર્યક્ષેત્રમાં તમારે અન્ય લોકોની ઉપર નિર્ભર રહેવું પડશે. બપોર પછી સ્વાસ્થ્યમાં સુધારો થવા લાગશે, છતાં વધારે મહેનત કરવાનું ટાળજો, થોડોક આરામ કરજો.
મિત્રો, ધંધાના સ્થળે આજનો દિવસ થોડોક મંદી વાળો અને સુસ્ત રહેશે, પરંતુ સાંજે તમે અચાનક ધનલાભ થવાથી ઉત્સાહિત થશો, પરંતુ અચાનક સામે ખર્ચાઓના કારણે એ પૈસાને બચાવી શકશો નહીં. મિત્રો, ઘરમાં કોઈકની તબિયત બગડવાના કારણે ભાગદોડ પણ કરવી પડશે. નોકરિયાત મિત્રો સાથે થોડોક સમય પ્રતિકૂળ સંજોગોમાંથી પસાર થશો. આજે મહિલાઓએ વિજાતીય આકર્ષણથી સાવધાન રહેવું, ભવિષ્યમાં તકલીફ આવી શકે છે. વિદ્યાર્થી મિત્રોએ ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરવું, એમણે પણ વિજાતીય સંબંધી સાવધાની રાખવી જરૂરી છે. એકંદરે આજનો દિવસ મધ્યમ પસાર થશે. દર્શક મિત્રો, રાશિના રહસ્ય કાર્યક્રમના સમાપનની સાથે આવો જોઈએ ટિપ્સ ઓફ ધ ડે. મીન રાશિના જાતકોનો સ્વામી ગુરુ હોવાથી મનોબળ મજબૂત, સંતાન સુખ, ભાગ્યોદય સમયસર થાય છે. અટકેલા કામમાં સફળતા, વ્યવસાય સંબંધી લાભદાયક પુરાવા થશે, પરંતુ પગ ઉપર આવતી નાની અઢી વર્ષની શનિ મહારાજની પનોતી ચાંદીના પાયે કાગડાના વાહન ઉપર આવે છે, ચાલી રહી છે, જેથી ખર્ચ વધુ કરાવશે. એટલું જ નહીં મિત્રો, ગુપ્ત શત્રુઓ પેદા થશે, જે તમને ચિંતા કરાવશે. એટલું જ નહીં, ગુપ્ત પીડાકારક ઘાતપાત, એક્સિડેન્ટ, દગાબાજી, પારિવારિક જીવન દરમિયાન ટેન્શન, દેવાદાર, ઋણ વધારે થશે. આ બધી સમસ્યાઓ તો મિત્રો આવશે, પણ આ બધી સમસ્યાઓને પાર પાડીને જીવનમાં આપણે આગળ વધીએ એના માટેનો હું તમને ઉપાય બતાવું છું, સસ્તો, સારો અને ટકાઉ. તમારી કુળદેવી મા દુર્ગા, મા શિરાવાળી, હે, એની આરાધના કરો. મા જગદંબાને તુલસી અને દર્વ ભેગા કરી માજીની ઉપર અભિષેક કરો અને ખેરનું લાકડું, દૂર્વા અને દર્ભ, પીપળો, પળાશ, ઉમરો એવા ઝાડના સમિધા, સમિધા એટલે સૂકા લાકડા, એ સમિધાથી ગ્રહ શાંતિની પૂજા કરાવો. આકડો એ પણ લેવાય અને અપાહિજ, દુલા, લંગડા, બહેરા, આંધળા એવા લોકોને ભોજન કરાવો. કોઈક મધ્યમ વર્ગની કન્યા હોય, એના લગ્ન થતા હોય તો શક્તિ પ્રમાણે કોઈ ચીજ વસ્તુના રૂપમાં એને કન્યા દાન કરો. મિત્રો, આ પ્રમાણેના તમે ઉપાય કરશો ને તો તમને એનાથી આર્થિક લાભ થશે. બીજું, ગાય, માછલી, કૂતરા, જીવજંતુ, કીડી, મકોડા વગેરેને ભોજન કરાવો. કેવી રીતે કરાવશો? જીવજંતુ, કીડી, મકોડાને શું ખવડાવશો? ઘઉંનો લોટ લેજો, એમાં ખાંડનું બુરું અથવા ગોળ મેળવીને, સૂકો ગોળ, અને વડનું ઝાડ હોય ને, એનું થડ હોય ને,
એના થડની આજુબાજુ ભરભરાવી દેવાનું, નાખી દેવાનું. એને કીડિયારું ભરેલું કહેવાય. એ કીડિયારું ભરવાથી બહુ લાભદાયક રહે છે. હવે ધંધાકીય બાબતે તમારા માટે આભૂષણ, ઇમિટેશન જ્વેલરી એટલે કે લેડીઝ મહિલાઓની સૌંદર્ય પ્રસાધનની ચીજ વસ્તુઓ, એને એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરો યા વ્યવસાય સંબંધિત તમે એમાં કામ કરશો તો તમને લાભ થશે. દર્શક મિત્રો, આજના દિવસ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું રાશિના રહસ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. શ્રી ગુરુદેવ દત્ત.